કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? બધાને ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 2 છે. પાઠ 2 નું નામ છે આદિ માનવથી સ્થાયી જીવનની સફર, કે જે આદિ માનવ છે બરાબર, ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો જે માનવી છે, માનવીનું જે સ્થાયી જીવન છે ત્યાં સુધીની જે સફર છે તેનો ભાગ 1 છે તે આપણે શીખીશું. હવે આ પાઠમાં જે જયદીપ છે, તો જયદીપ છે તો તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ક્યાં જાય છે? ટ્રેનમાં જાય છે. કે જયદીપ છે તેની ફેમિલી છે તો તેની સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જાય છે. હવે તે શું કરે છે? ગાડીની જોડે બેસે છે અને તેણે રસ્તામાં વૃક્ષો જોયા, બળદગાડા જોયા, ઉંટગાડા જોયા, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર બધું જોયું. હવે તેણે તેના કાકાને પૂછ્યું કે આ જે વાહન વ્યવહાર છે એ ક્યારથી શરૂ થયો છે? તો તેના કાકાએ તેના પીઠ હોય ને, આ પીઠનો ભાગ કહેવાય, તો તેના ઉપર હાથ મૂકીને કહ્યું કે આજે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તો ભારતમાં જે આ રેલવેની મુસાફરી છે તે 150 વર્ષથી ચાલે છે અને આજે જે રસ્તા ઉપર વાહનો તો જુએ છે બરાબર, એમાં જે બળદગાડા છે તે બધાથી જૂના છે. અત્યારે આપણે અલગ અલગ જાતના જે વાહનો છે તેનો ઉપયોગ કરીએ છીએ બરાબર, જેમ કે બસ છે, સ્કૂટર છે, બાઇક છે, અત્યારે તો તમે બધા એક્ટિવા વાપરો છો, ફોર વ્હીલર્સ વાપરીએ છીએ બરાબર, ટ્રક, ટ્રેક્ટર, અલગ અલગ જાતના સાધનો આપણે વાપરીએ છીએ. પણ જે આ ટ્રેન છે, ટ્રેનમાં આપણે મુસાફરી કેટલા વર્ષોથી કરીએ છીએ? 150 વર્ષથી કરીએ છીએ. અને જે બળદગાડું છે તે સૌથી જૂનામાં જૂનું શું છે? સાધન છે. અને પહેલાં હજારો વર્ષો થયા ત્યારે જે પહેલાંનો જે માણસ છે તેની પાસે એક જગ્યાએથી બીજે જગ્યાએ જવું હોય તો તેના માટે અવર જવર માટે કોઈ પણ સાધનો હતા નહીં. હવે તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તે લોકોને કેવી રીતે જવું પડતું હતું? પગપાળા ચાલીને જવું પડતું હતું બરાબર, એટલે પોતાના ભોગે ચાલીને જવું પડતું હતું. અત્યારે તો આપણે કોઈ સ્કૂલે આવીએ તો રિક્ષામાં આવીએ, વ્હીકલમાં આવીએ, અત્યારે આપણી પાસે પૂરતા સાધનો છે. પણ પહેલાંના જમાનામાં જે માણસો હતા તો તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તેમની પાસે પૂરતા સાધનો હતા નહીં. એ લોકોએ કેવી રીતે જવું પડતું હતું? ચાલીને જવું પડતું હતું. હવે આદિમાનવ અને ભટકતું જીવન, કે જે આદિમાનવ છે એ ભટકતું જીવન કેવી રીતે જીવતો હતો બરાબર, તો આપણે આદિમાનવ કોને કહેવાય? તો આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો. તમને આદિમાનવની વ્યાખ્યા પૂછે કે પ્રશ્ન પૂછે કે આદિમાનવ કોને કહેવાય, તો જે આદિમાનવ છે, આદિમાનવ એટલે સૌથી જૂના સમયના, ખૂબ જ જે જૂના સમયના માનવો હોય તેને આપણે શું કહીએ છીએ? આદિમાનવ કહીએ છીએ. કે આપણે અંદાજો લગાવીએ તો 20 લાખ વર્ષ પહેલાંના જે આદિમાનવો છે એ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા હતા. કે આપણે અંદાજે કહીએ આશરે કે 20 લાખ વર્ષો હોય તે પહેલાંના જે આદિમાનવો છે તે ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરે અને પોતાનો જે સમય હોય તે પસાર કરતા હતા બરાબર. હવે આ જે માનવી છે તેની આ જે અવસ્થા છે, તો આ જે અવસ્થા છે તેને શું કહે છે? હન્ટર એન્ડ ગેધરર્સ, એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું. આપણે ફરીથી એકવાર રિપીટ કરીએ કે આદિમાનવ કોને કહેવાય? તો જે આદિમાનવ એટલે ખૂબ જ જૂના જમાનાના અથવા તો જૂના સમયના માણસો અને આશરે જે 20 લાખ વર્ષો થયા તે પહેલાંના જે આદિમાનવો જે છે એ લોકો ખોરાકની શોધમાં પોતાનું જીવન જીવતા અને શિકાર કરતા અને પોતાનો સમય પસાર કરતા.
એને આપણે શું કહીએ છીએ હન્ટર એન્ડ ગેધરર્સ એટલે કે શિકાર એકઠો કરવો શિકાર કરવો અને એકઠો કરવો હવે આ જે આદિમાનવો હતા એ શું કરતા હતા કે હરણ હોય હરણ જેવા જંગલી પ્રાણીઓ હોય માછલીઓ હોય અને જે પક્ષીઓ હોય એ લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા તો આપણે જવાબમાં લખવાનું કે જે આદિમાનવો છે એ ખોરાકમાં હરણ જેવા પ્રાણીઓ હોય માછલીઓ હોય અને જે પક્ષીઓ હોય તેનો શિકાર કરતા અને આ ઉપરાંત જે કંદમૂળ હોય અને ફળો હોય તેને પણ શું કરે એકઠા કરે અને ખોરાક તરીકે મેળવતા હતા અહીંયા જો મેં લખ્યું છે કે આદિમાનવો પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો પણ શિકાર કરતા તેમજ કંદમૂળ અને જે ફળો હોય તેને એકઠા કરતા અને એનો શું કરતા હતા એ લોકો ખોરાક મેળવતા હતા હવે આ બધું કરવું ને એ તેમના માટે કેવું હતું સરળ હતું નહીં કે આ બધું કરવા એ લોકોને ક્યાં જવું પડે જંગલમાં જવું પડે હવે જંગલમાં જાય ત્યારે કેટલાક જે જંગલી પ્રાણીઓ હોય એ લોકો શું કરે આદિમાનવ હોય તેના ઉપર શું કરે હુમલો કરે બરાબર કે આપણે જંગલમાં જઈએ બરાબર તો ત્યાં જંગલી પ્રાણીઓ હોય તો તે મનુષ્ય હોય તેને જોવે અને એના ઉપર શું કરતા હતા હુમલો કરતા હતા હવે આ જે જંગલી પ્રાણીઓ હોય ને એ દોડવામાં કેવા હોય જો ખૂબ જ ઝડપી હોય એટલે કેટલાક જે પ્રાણીઓ હોય એ સરળતાથી આદિમાનવ જે હોય તેમના હાથમાં આવતા નહીં અને જે આદિમાનવો છે તેમને એક સ્થળ છે ત્યાંથી બીજા સ્થળે જવું હોય અને બીજા સ્થળે કે ત્રીજા સ્થળે જતા અને આવી રીતે એ લોકો શું કરતા હતા ભટકતું જીવન જીવતા હતા હવે માનવો છે એ આ સમયે શું કરતા હતા કયા ફળ ખાવા કે કયા કંદમૂળ ખાવા બરાબર અને કયા ન ખાવા તો તેના વિશે શું કરતા હતા જ્ઞાન મેળવતા હતા કેમ એવું જ્ઞાન મેળવતા હતા માણસો હતા તો એ લોકો કયા ફળ ખાવા કે કયા કંદમૂળ ખાવા તો તેના વિશે શું કરતા હતા જ્ઞાન મેળવતા હતા તો આવું જે જ્ઞાન છે એ લોકો કેમ મેળવતા હતા તો એ લોકોને ખબર હતી કે ત્યાંની જે વનસ્પતિઓ હતી તે કેવી હતી ઝેરીલી વનસ્પતિ હતી બરાબર એ વન કે જંગલમાં જે વનસ્પતિ હતી એ ઝેરીલી વનસ્પતિ હતી અને એ ઝેરીલી વનસ્પતિ કેટલાક માણસોએ ખાધી હતી તો એ લોકો શું થયા હતા મૃત્યુ પામતા હતા એટલે જે આદિમાનવો છે એ આવી રીતે જંગલી પ્રાણીઓનો એનો શિકાર કરતા હતા અને ફળ અને કંદમૂળમાં કયા ખાવા અને કયા ન ખાવા બરાબર તેવું જ્ઞાન પણ મેળવતા હતા હવે હરણ છે ઘેટા છે એવા બધા જે પ્રાણીઓ છે એને આપણે કેવા કરતા હતા સરળતાથી મારી શકતા હતા એટલે જે આદિમાનવો હોય તો જે હરણ છે ઘેટા છે એવા જે પ્રાણીઓ છે તેને શોધવા માટે શું કરતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા હવે હરણ અને ઘેટા જેવા પ્રાણીઓ એમને શું થાય કે સરળતાથી એ લોકો મારી શકે અને એમનો ખોરાક તરીકે એ લોકો ઉપયોગ કરી શકે એટલે એ લોકો શું કરતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા હતા અને આ જે ભટકતું છે એ લોકો જીવન જીવતા હતા તો એમાં જે પાણી છે એ તેમની કેવી હતી મહત્વની જરૂરિયાત હતી એટલે એ લોકો શું કરતા હતા જે જગ્યાએ એ લોકોએ પાણી મળી રહે એ ત્યાં બરાબર એ લોકો રહેતા હતા એટલે કે જે જગ્યાએ એમને પાણી મળી રહે તો તે જગ્યાએ એ લોકો શું કરે તેમનો વસવાટ કરતા હતા આવી રીતે જે આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતા હતા હવે ભારતમાં આદિમાનવ છે તો એના વસવાટના જે સ્થળો છે એ કયા કયા છે તો આપણે એના વિશે શીખીએ કે જે આપણે હવે નવો ટોપિક લઈએ કે ભારતમાં જે આદિમાનવો છે તો તેના વસવાટના સ્થળો કયા કયા છે તો જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે બરાબર એ પછી જે નૌશાસ્ત્રીઓ છે અને જે ઇતિહાસકારો છે તો એ લોકોએ જે ભારત છે એમાં આદિમાનવના જે વસવાટના અનેક સ્થળો શું કર્યા છે શોધી કાઢ્યા છે
આપણે ફરીથી એકવાર રિપીટ કરીએ કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કયા કયા છે, બરાબર? તો અને કોણે શોધ્યા? તો જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, નૌ શાસ્ત્રીઓ છે અને જે ઇતિહાસકારો છે, તેમણે ભારતમાં જે આદિમાનવ છે એના વસવાટના અનેક સ્થળો શું કર્યા હતા, શોધી કાઢ્યા છે. અને એની સાથે સાથે તે લોકોએ શું કર્યું કે એ લોકો કેવા ઓજાર વાપરતા હતા ને, તેની પણ માહિતી એમણે શોધી કાઢી છે. સ્થળ તો શોધ્યા છે, પણ સ્થળની સાથે સાથે તે લોકોએ જે ઓજારો વાપરતા હતા તેની પણ માહિતી શોધી કાઢી છે. હવે તેઓ પથ્થર અને જે લાકડું હોય તેના હથિયારો વાપરતા. તમને કોઈ એમ કે આદિમાનવો કેવા હથિયાર વાપરતા, તો આપણે તેનો જવાબ લખી શકીએ કે જે આદિમાનવો છે એ પથ્થર અને જે લાકડું હોય તેનો હથિયારો અને ઓજારો હોય તેનો ઉપયોગ કરતા હતા. અને ક્યારેક ક્યારેક એ લોકો શું કરતા હતા કે જે હાડકા હોય ને તેના પણ ઓજારો બનાવે અને હાડકાના જે ઓજારો હોય તેનો પણ ઉપયોગ કરતા હતા. આમ જે શિકારી છે, શિકારી અને જે પતંગનું જીવન જીવતા આદિમાનવો છે, એમણે શું કર્યું હતું, જે પથ્થરની ટેકનોલોજી છે તેની સાથે સંકળાયેલા, બરાબર? એ જે શિકારી અને જે પતંગનું જીવન જીવતા આદિમાનવો છે, તે પથ્થરની જે ટેકનોલોજી છે તેની સાથે સંકળાયેલા હતા અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને આપણે શું કહીએ છીએ, પાષાણયુગ કહેવામાં આવે છે. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે પાષાણયુગ આદિમાનવો જે છે તો તેમના જે સમય છે તો તેને પાષાણયુગ કેમ કહેવામાં આવે છે, તો આપણે જવાબ લખવાનો કે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો છે એ લોકો પથ્થરની જે ટેકનોલોજી છે એની સાથે સંકળાયેલા હતા અને આ સમયને આપણે પાષાણયુગ તરીકે પણ ઓળખીએ છીએ. હવે તમને જો તમારી ચોપડીમાં પેજ નંબર 6 છે, તો ચોપડીમાં જે પેજ નંબર 6 છે તો અહીંયા તમને જે પાષાણયુગના જે હથિયારો છે તેના શું બતાવવામાં આવ્યા છે, પાષાણયુગ છે તેના હથિયારો બતાવવામાં આવ્યા છે કે આનો ઉપયોગ કરતા હતા, બરાબર, જે આદિમાનવો હતા એ. હવે આ તમને જે હથિયારો બતાવ્યા છે તો એ હથિયારોનો ઉપયોગ આદિમાનવ શેના માટે કરતા હતા, તો આ હથિયારો છે ને એનો ઉપયોગ કરી અને આદિમાનવ છે તો તે શું કરતું હતું, વનસ્પતિ કાપતા હતા અને જે પ્રાણીઓ હોય તેમને છીરે અને શું કરે, તેમની જે ચામડી છે એ કાઢવા માટે થતો હતો. અને આ ઉપરાંત જે આદિમાનવો છે એ વૃક્ષની જે છાલ હોય અને પ્રાણીઓના જે ચામડા હોય ને તેનાથી પોતાનું શરીર ઢાંકતા હતા. આમાંથી તમને પ્રશ્ન પૂછી શકે કે આદિમાનવ પોતાનું શરીર ઢાંકવા માટે શેનો ઉપયોગ કરતો હતો, તો આપણે જવાબમાં લખી શકીએ કે જે આદિમાનવ છે એ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા હતા અને વૃક્ષની છાલ અને ચામડામાંથી ચામડું જે છે તેનો ઉપયોગ શરીરને ઢાંકવા માટે કરતા હતા. હવે જે આદિમાનવ છે એ પથ્થરનો ઉપયોગ શેના માટે કરતો, તો મેં તમને હમણાં સમજાવ્યું, અહીંથી પ્રશ્ન પણ પૂછાય, મેં તમને હમણાં સમજાવ્યું કે આદિમાનવ છે એ હમણાં મેં તમને પથ્થરના નમૂના બતાવ્યા, બરાબર, હથિયારોના. તો એ આપણે જોઈએ કે પાષાણયુગના જે હથિયારો છે તો તેનો ઉપયોગ શેના માટે કરતો, તો આપણે જવાબમાં લખી શકીએ કે આદિમાનવ છે તે પથ્થરનો ઉપયોગ વનસ્પતિને કાપવા તેમજ જે પ્રાણીઓ હોય તેને છીનવા માટે તેમજ તેની જે ચામડી હોય પ્રાણીઓને છીનવા માટે પણ કરતો અને તેમની જે ચામડી હોય તે કાઢવા માટે પણ કરતો હતો. હવે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો હોય, હવે આ વસ્તુ તમે
દરેક સજીવ છે તો તેને રહેવા માટે શેની જરૂર પડે તો હવા પાણી અને ખોરાકનું તો એવી રીતે આથી માનવ છે એ પણ શું છે સજીવ હતા બરાબર તો તે લોકોને રહેવા માટે શેની જરૂરિયાત પડે તો એ લોકોને જ્યાં મોટા પ્રમાણમાં પથ્થરો મળી દે લાકડા મળી દે અને પાણી મળી દે બરાબર તો તેવા સ્થળોએ તે લોકો શું કરતા હતા રહેવાનું પસંદ કરતા હતા હવે વરસાદ હોય અને જે જંગલી પ્રાણીઓ હોય આપણાને ખબર જ છે કે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ શિયાળામાં શું થાય બહુ ઠંડી પડે અને ઉનાળામાં શું થાય ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે હવે આ જે વરસાદ બહુ પડે ત્યારે તે લોકોને શું કહું તે લોકોને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવું હોય ત્યારે જે આ આદિમાનવ હોય કે આ જંગલની અંદર શું હોય ગુફાઓ હોય તો તે ગુફાઓ હોય તેની અંદર રહેતા હતા હવે આ તમને જે તમારી ચોપડી છે ને એમાં પાના નંબર 7 છે બરાબર અહીંયા તમને જો અહીંયા નકશો આપ્યો છે ચોપડીમાં પેજ નંબર 7 છે એના ઉપર નકશો આપ્યો છે કે ભારતમાં પાષાણકાલીન મહામાનવ વસાહતનો નકશો કે જે પાષાણકાલીન યુગ હતો તો તેમાં માણસનો વસાહત એટલે કે માણસ કેવી રીતે રહેતો હતો બરાબર તો તેનો અહીંયા તમને નકશો આપ્યો છે અહીંયા શું આપ્યું છે પુરાતન સ્થળો બતાવ્યા છે બરાબર હવે જો આ જે ત્રિકોણની આકૃતિ છે ને આવી ત્રિકોણની આકૃતિ દોરેલી છે અને એમાં ઓરેન્જ કલર કરેલો છે તો ત્રિકોણની આકૃતિ હોય અને કેસરી કલર કરેલો હોય તો તે શું છે પુરાતન સ્થળ એ ત્રિકોણની ગણતરી કરે છે અને કેસરી કલર છે તો તેને આપણે શું કહીએ પુરાતન સ્થળ હવે જો આની જે ચોરસ લીટી દોરેલી છે અને લીલો કલર કરેલો છે ચોરસમાં લીલો કલર કરેલો છે તો એવા જે સ્થળ છે તેને આપણે કયા સ્થળ કહીએ નવ પાષાણિક સ્થળ લીલો કલર અને ચોરસ દોરેલું છે તો તેને આપણે કેવા સ્થળ કહીએ નવ પાષાણિક સ્થળ હવે જો આવી રીતે તમને ગોળ કરેલું છે બરાબર અને ગોળની અંદર લાલ કલર અને બ્લેક કલર એવો ભેગો કરેલો છે તો આવું જે એક્ઝેક્ટ ગોળ રાઉન્ડ છે એને આપણે કેવા સ્થળ કહીશું મહાપાષાણિક સ્થળ કેવા સ્થળ કહીશું મહાપાષાણિક સ્થળ હવે આવું જે છે બરાબર આવો આકાર દોરેલો છે આમ શકરપારા જેવું તો તેને આપણે શું કહીએ આરંભિક ગામ આરંભિક એટલે જે શરૂઆતનું ગામ હોય એને આપણે શું કહીએ આરંભિક ગામ અને આવું જે સ્ટાર દોરેલું છે તેના જે સ્થળો છે તેને આપણે કેવા કહીશું આધુનિક શહેરો કેવા કહીશું આધુનિક શહેરો અહીંયા ભૂજો ગામ છે ત્યાંથી શરૂઆત થાય છે અને આધુનિક ભૂ તેને આપણે ત્યાં આપણે શું કહે છે અને જે શ્રીલંકા છે ત્યાં અહીંયા આપણે જે પુરા પાષાણકાલીન માનવ વસાહત છે તેનો નકશો અહીંયા શું કર્યો છે આખો બતાવવામાં આવ્યો છે અને ત્યાં વચ્ચે વચ્ચે જે જે નદીઓ આવી છે તે નદીઓનો પણ શું થાય છે ઉલ્લેખ કર્યો છે આમ જે ભારતના ઘણા બધી જગ્યાએ જે આદિમાનવો છે તે શું કરતા હતા રહેતા હશે અને આદિમાનવો છે તેમના વસવાટનું જે ઉત્તમ સ્થળ છે તો એ કયું કહેવાય તો જે ભીમબેટકા છે બરાબર હવે આ મધ્યપ્રદેશ છે એમાં ભીમબેટકા આવેલું છે તો એ આદિમાનવ છે તેના વસવાટનું ઉત્તમ એટલે કે જે સારામાં સારું સ્થળ છે તે મળી આવ્યું છે અને અહીંયા જે ભીમબેટકા છે તેની જે ગુફાઓ છે એમાં આદિમાનવોએ દોરેલા જે પક્ષીઓ છે હરણ છે પછી લાકડાના ભાલા છે વૃક્ષો છે માનવોના તમામ 500 જેટલા ચિત્રો પણ મળી આવ્યા છે અને આ જે ગુફાઓ છે એ પ્રાકૃતિક રંગો છે તેના વડે દોરેલા છે ગુફાઓ છે ને
એની અંદર આદિ માનવ છે, એણે શું કર્યું છે, ચિત્રો દોરેલા છે, પક્ષીના, વરણ, લાકડાના ભાલા, વૃક્ષ, પછી કાંસો જેવા ચિત્રો દોરેલા છે. અને આ જે ચિત્રો તેણે દોરેલા છે એ પ્રાકૃતિક રંગો એટલે કે જે નેચરલ કલર હોય તેનાથી દોરેલા છે. આમ મધ્ય મધ્ય ભારત છે બરાબર, એ મધ્ય ભારતની અંદર વિંધ્ય પર્વતમાળા છે અને નર્મદા નદી છે, એની આજુબાજુના જે પ્રદેશોવાળી જે ગુફાઓ છે એ બધી કેવું છે, પ્રાકૃતિક ગુફાઓમાંથી મળી આવેલા છે. આપણે જોઈએ ફરીથી એકવાર રિપીટ કરીએ કે જે મધ્ય ભારત છે એમાં વિંધ્ય પર્વતમાળા છે, મધ્ય ભારતની અંદર વિંધ્ય પર્વતમાળા છે અને જે નર્મદા નદી છે એની આજુબાજુના જે પ્રદેશો છે એમાંથી પ્રાકૃતિક ગુફાઓ આપણને મળી આવી છે. અહીંયા જો તમારી જે ચોપડી છે એમાં પેજ નંબર 8 છે બરાબર, તેના ઉપર તમને ભીમ બેટકા છે તેની જે ગુફા છે તેનું ચિત્ર આપેલું છે, તે તમે જોડો. હવે આપણે શીખીશું કે જે દક્ષિણ ભારત છે એમાં કુલ્લર છે, કે દક્ષિણ ભારતની અંદર શું આવેલું છે, કુલ્લર આપેલું છે. તો આજે દક્ષિણ ભારતમાં કુલ્લર છે તેમાં આદિ માનવોની જે ગુફાઓ છે તેના શું આવેલા છે, અવશેષો મળી આવ્યા છે. અને એ દર્શાવે છે એ ત્યાંના જે આદિ માનવો છે એ બધા સેનાથી પરિચિત હશે, તો અગ્નિથી પરિચિત હશે. આમ જે 11,000 વર્ષો છે તેની પહેલા જે આદિ માનવ છે તે શેનો ઉપયોગ કરતો હતો, અગ્નિનો ઉપયોગ કરતો હતો. હવે અગ્નિની જે શોધ થઈ તેનાથી તેનું જે જીવન છે બરાબર, અગ્નિની શોધ થઈ તેનાથી જે આદિ માનવનું જીવન છે તે કેવું બની ગયું છે, આદિ માનવનું જીવન છે તો તેમાં પરિવર્તન આવી ગયું છે. અને પરિવર્તન કેવું છે, ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આમાંથી પ્રશ્ન પૂછાય કે કઈ શોધથી આદિ માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, તો આપણે જવાબ લખી શકીએ કે અગ્નિની શોધથી જે આદિ માનવ છે તેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. મેં તમને શીખવાડ્યું કે દક્ષિણ ભારત છે તેમાં કુલ્લર છે, તેમાંથી જે મળી આવેલા આદિ માનવો છે તેની જે ગુફાઓ છે એમાંથી આપણને રાખના અવશેષો પણ મળી આવ્યા છે. આમ એ પછી પહેલાં શું થયું, આદિ માનવ ભટકતું જીવન જીવતો હતો અને ભટકતું જીવન જીવ્યો ત્યારબાદ અગ્નિની શોધ થઈ, અને અગ્નિની શોધ થઈ ત્યારબાદ શેની શોધ થઈ, ચક્રની શોધ થઈ બરાબર. હવે ચક્રની શોધ કે અગ્નિની શોધ થઈ એ પછી છે ચક્રો, ચક્રને આપણે શું કહીએ છીએ, પૈડું. તો પૈડાની શોધ થઈ અને આદિ માનવનું જે જીવન છે એમાં શું કહ્યું, નોંધપાત્ર પરિવર્તન આવ્યું. આમાંથી પ્રશ્ન પૂછાય કે કઈ શોધથી આદિ માનવના જીવનના નોંધપાત્ર પરિવર્તન આવ્યું, તો આપણે જવાબ લખી શકીએ કે ચક્રો, કૌશમાં પૈડું એની શોધ થઈ તો તેનાથી જે આદિ માનવનું જીવન છે તેના નોંધપાત્ર પરિવર્તન આવ્યું. હવે જે ઝાડ હોય, ઝાડના ફળ હોય અને તેના ઝાડા શું હોય, લાકડા હોય, તેમાંથી આદિ માનવે શું બનાવવાની શરૂઆત કરી, પૈડું બનાવવાની શરૂઆત કરી. તમને આમાંથી પણ પ્રશ્ન પૂછાય કે આદિ માનવે ચક્ર એટલે કે પૈડું બનાવવાની શું, ચક્ર અથવા તો પૈડું શેમાંથી બનાવતો હતો, આદિ માનવ ચક્ર કૌશમાં પૈડું શેમાંથી બનાવતો હતો, આપણે જવાબ લખી શકીએ કે જે આદિ માનવ છે એ ઝાડના ફળ અને તેના જે ઝાડા લાકડા હોય તેમાંથી ચક્ર અથવા તો પૈડું બનાવતો હતો. તો આજે આપણે આદિ માનવથી જે માણસ છે તેની સ્થાયી જીવનની શરૂઆત થઈ તો તેનો ભાગ એક શીખ્યા, તો તેમાં આપણે આજે શું શીખ્યા કે આદિ માનવ અને ભ
પછી ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો કયા કયા છે બરાબર તો એના માટે મેં તમને નકશો પણ બતાવ્યો